जो है के टू इज इक्वल टू टू के वन, गति ऊर्जा सूत्र जो हाफ एम वी टू स्क्वायर इज इक्वल टू टू इंटू हाफ एम वी वन स्क्वायर जो है बनने में जो हाफ एम तो कैंसल हम वी टू की ले लू बे मीटर पर सेकंड जेटलो वधारो कर वी टू जगह वी वन प्लस टू इज इक्वल टू टू इंटू वी वन स्क्वायर बनने वाली वर्गमूल ले लो तो v1 प्लस 2 इज इक्वल टू रूट टू वी वन बोलो क्लियर छो हवे आने आम ले जाओ એટલે 2 is equal to root 2v1 minus v1 चलो v1 common root 2 minus 1 આ બાજુ 2 તો v1 બરોબર 2 upon root 2 minus 1 આ જવાબ થઈ v1 બરોબર 2 upon root 2 minus 1 આ આન્સર બે ખ્યાલ આવે બધાને बोलो भाई क्लियर छो हाँ सर ओके भाई घणी वार छे ने जवाब ना घणी वार आनी जग्याए जवाब अलग आवे कई रीते ए बतावुं ध्यान राखो आ समीकरण ने ऊपर नीचे रूट टू प्लस वन गणी ना रूट टू प्लस वन अपन रूट टू प्लस वन जेने तमे નવમા દસમા ધોરણ માં કર્ણી કેતા હતા તારું સાદરૂપ શું થયું ટુ રૂટ ટુ પ્લસ વન અને છેદમાં શું થશે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે રૂટ ટુ નો સ્ક્વેર ટુ માઇનસ વન નો વર્ગ વન એટલે ઘણી વાર જવાબ આવો પણ આવે ટુ ઇન્ટુ રૂટ ટુ પ્લસ વન બંને જવાબ એક જ તમારો ઓપ્શન જોવા પડે જો આ ઓપ્શન ના હોય તો પછી તમારે રૂટ ટુ પ્લસ વન વડે ઉપર નીચે ગુણવું પડે બોલો ક્લિયર છો હા સર ઓકે લખો નવો પ્રશ્ન એક બસનું દળ 2400 કિલોગ્રામ છે एक बस नु दर 2400 किलोग्राम छे तेमा 36 किलोमीटर पर कलाक नो वेग उत्पन्न करवा तेमा 36 किलोमीटर पर कलाक नो वेग उत्पन्न करवा माटे करवू पड़तु कार्य खाली जग्या करवू पड़तु कार्य खाली जग्या बे भाई आ तो तमे जाते करी नाखो चलो जल्दी फटाफट सेम आओ प्रश्न आगे आपने थे क्यों बीजो प्रश्न सेम तो चलो भाई दरेक दिन जाते सो तो चलो प्रश्न लखाई क्यों जाने ना वो प्रश्न बोलो जो ये जाते करवानो जे जवाब कही दऊ छू 1.2 into 10 raised to 5 joule. 1.2 into 10 raised to 5 joule. જાતે ગણવાનું છે ધ્યાન રાખજો એના પછીનો પ્રશ્ન લખો નવો પ્રશ્ન લખો જો પદાર્થના વેગમાનમાં 1% નો વધારો કરવામાં આવે તો જો પદાર્થના વેગમાનમાં 1% નો વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો વધારો તેની ગતિ ઉર્જામાં થતો વધારો આ જગ્યા હોય
वेगमान में 1% नो वधारो करवामां आवे तो गति ऊर्जा में वधारो खाली जगह होय, खाली जगह 1% होय, लगाएंगे भी रकम जो शू आप वेगमान में 1% नो वधारो कीधो छे, धारी लो 1% कई रीते शोधे पेला तो ये तमने खबर होगी, તો 1% એટલે ફેરફાર ભાગ્યા મૂર્તિ ગુણ્યા 100 અને 1% વેગમાનમાં ફેરફાર ભાગ્યા વેગમાનની મૂળ કિંમત એટલે કે શરૂઆતની કિંમત ગુણ્યા 100 કરીએ એટલે તમને વેગમાનમાં થયેલો ફેરફાર ટકામાં મળે, જે તમને આપી દીધો છે 1%, તો ગતિ ઉર્જામાં કેટલા ટકા? હવે જો એ કઈ રીતે મળે એ બતાવું છું, ધ્યાન રાખજો ભાઈ, આપણને સૂત્ર ખબર છે ગતિ ઉર્જા કે બરોબર હાફ એમવી સ્ક્વેર, અને એમ પણ લખાય ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બાય 2m, મેં તમને લખાયું હતું ચેપ્ટર ની થિયરી દરમિયાન, કારણ કે અહીંયા આપણે વેગમાન જોઈએ છે એટલે ગતિ ઉર્જા કે બરોબર પી સ્ક્વેર બાય 2m. सूक्ष्म फेरफार जारे सूक्ष्म फेरफार होय कौंसमां कौं छुं 1% करता ओछा, 1% के एना करता ओछा तो विकलन लई शकाय, त्यारे विकलन करता, चलो तो विकलन करिए अने समीकरण एक कहिए, चलो गति ऊर्जा के नु विकलन, तो के नु विकलन तो वन वन कोणी सापेक्षे तो कीधु नथी, जरे कोणी सापेक्षे ना कीधु एनु विकलित स्वरूप गुणवू पड़े एटले एनु विकलित स्वरूप एटले डी, ગતિ ઉર્જા કે નું વિકલન વન, વન તો લખતો નથી કોની સાપેક્ષે ખબર નથી, માટે એનું વિકલિત સ્વરૂપ આપણે ગુણવું પડે, ચલે છે પી સ્ક્વેર નું વિકલન 2p, પણ કોની સાપેક્ષે ખબર નથી, માટે એનું વિકલિત સ્વરૂપ dp. આ સમીકરણ 2, બોલો ક્લિયર છો ભાઈ? કે નું વિકલન 1 કોની સાપેક્ષે ખબર નથી, માટે મેં લખ્યું dk, એનું વિકલિત સ્વરૂપ ગુણ્યું ચલનની નિશાની એમને એમ, પી સ્ક્વેર નું વિકલન લખ્યું 2p, કોની સાપેક્ષે ખબર નથી, માટે એનું વિકલિત સ્વરૂપ ગુણ્યું dp. એ સમીકરણ 2. ચલો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 પર, સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 શું થશે જુઓ, dk બાય k, dk by k is equal to 2p bhagya p square, dk by k is equal to 2p dp by p square. તો સ્પષ્ટ છે કે p ભાગ્યા p square જે છેદમાં એક p રહેશે ઉપર એક p, શું રહ્યું dk by k is equal to 2 times dp by p, બંને બાજુ 100 વડે ગુણો એટલે 1% થઈ ગયો, dk by k ગુણ્યા 100 બરોબર 2 times dp by p ગુણ્યા 100, આ 1%માં જવાબ આવી, અર્થાત વેગમાનમાં જેટલા 1% ફેરફાર કરો એના બમણા 1% ગતિ ઉર્જામાં ફેરફાર થાય, વેગમાનમાં જેટલા 1% ફેરફાર કરો એના બમણા 1% ગતિ ઉર્જામાં ફેરફાર થાય. અહીંયા આપણને રકમમાં વેગમાનમાં કેટલા 1% કીધો છે, 1%, તો 2 ગુણ્યા 1 એટલે જવાબ થયો 2%.
બે ગુણ્યા એક એટલે જવાબ થશે 2%. બોલ ભાઈ ખ્યાલ આવે? બોલ ભાઈ ખબર પડી છે? ધારી લો કે મેં તમને 0.5% ગતિ વેગમાં વધારો, જવાબ શું આવત? આ વેગમાન માં વધારો ચોપડી રકમ માં 1% આપ્યો છે, ધારી લો 0.5% કરતો શું આવે? 2 × 0.5 એટલે કે 1%. બોલો ક્લિયર છો? સર આ રિપીટ કરાવો ને. ફરીથી જુઓ, આપણી જોડે સૂત્ર છે ગતિ ઉર્જા નું, કે બરોબર પી સ્ક્વેર બાય 2 એમ. દળ તો અચળ છે, માટે કે ચલ છે પી સ્ક્વેર. હવે મેં વિકલન કર્યું, કે નું વિકલન 1, પણ કોની સાપેક્ષે ખબર નથી, માટે નું વિકલિત સ્વરૂપ ગુણ્યું ડીકે. ચલન એમને એમ પી સ્ક્વેર નું વિકલન 2p, કોની સાપેક્ષે ખબર નથી, માટે ડીપી એનું વિકલિત સ્વરૂપ ગુણી નાખ્યું. હવે આ બંને નો ગુણોત્તર લીધું, એટલે ડીકે બાય કે ઇઝ ઇક્વલ ટુ 2p ડીપી બાય પી સ્ક્વેર. ઉપર નીચે 1p ઉડી ગયો એટલે શું રહ્યું? ડીકે બાય કે બરોબર 2 × dp બાય પી. હવે બંને બાજુ 100 વડે ગુણી નાખ્યા એટલે 8% થઈ ગયા. આનો અર્થ એવો છે, વેગમાનમાં જેટલા ટકા ફેરફાર થાય એના બમણા ટકા ગતિ ઉર્જામાં ફેરફાર થયા કહેવાય. ફરી કહું છું, જયારે તમે વિકલિત સ્વરૂપથી મેળવો ત્યારે સૂક્ષ્મ ફેરફાર માટે સાચું કહેવાય, રિયલમાં 1% કરતા નાની કિંમત માટે કહેવાય. પણ આપણે દાખલાઓમાં 9% સુધી આ સમીકરણને ચલાવીશું. 9% સુધી આપણે આ ચલાવીશું. બોલો ક્લિયર છો? હા સર. આ યાદ રહેશે બધાને સમીકરણ? આ દરેક જણે યાદ રાખવાનું છે, ડીકે બાય કે ગુણ્યા 100 ઇઝ ઇક્વલ 2 × dp બાય પી ગુણ્યા 100, અને સૂત્ર તરીકે યાદ રાખવાનું રહેશે. વ્યાપક સૂત્ર હું લખાવું છું કે ભાઈ આ તો સૂક્ષ્મ ફેરફાર માટે જ છે, પણ વ્યાપક સૂત્ર શું તે તમારે યાદ રાખવાનું છે, કોઈને કહેવાનું નથી, કઈ રીતે આવ્યું એની ચિંતા કરવાની નથી. ગતિ ઉર્જા કે ચલે છે પી સ્ક્વેર છે, તમને બધાને ખબર છે આ લખેલું સમીકરણ. જો વેગમાનમાં 1% વધારો કરવામાં આવે અહીંયા 1% ગમે તે હોય, જો વેગમાનમાં 1% વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં x × 200 + xy 100% નો વધારો થાય. આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે, કોઈને આપવાનું નથી, ક્લિયર? આ મેં પોતે પ્રૂવ કરેલું સૂત્ર છે. વેગમાનમાં 1% વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં x × 200 + xy 100% વધારો થાય. આ એકદમ સાચું સૂત્ર, જ્યારે આ માત્ર સૂક્ષ્મ ફેરફાર માટે છે, બાકી વ્યાપક સૂત્ર આ છે. હવે તમને કોઈ બી ટકા કીધા હોય, 9% કરતા વધારે હોય ત્યારે આ સૂત્ર વાપરી દેવા, 9% કરતા ઓછું હોય તો આ સહેલું પડે, એ સુધી 2 વડે ગુણી નાખવાના છે. બોલો ક્લિયર છો? નોંધ કરીને લખી રાખવાનું. ખ્યાલ આવે એવી બધાને? દરેક જણા સૂત્ર લખીને નાખશે તો હું પ્રશ્ન આપું છું, તમારે જાતે કરવાનો. જો વેગમાનમાં 10% વધારો કરવામાં આવે તો, જો વેગમાનમાં 10% વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં ખાલી જગ્યા 1% વધારો થાય. જો વેગમાનમાં 10% વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં ખાલી જગ્યા 1% વધારો થાય. બીજો પ્રશ્ન લખો,
હવે જાતે ગણવાનો જ તમારે. નવો પ્રશ્ન, વેગમાનમાં કેટલા ટકાનો વધારો કરીએ, વેગમાનમાં કેટલા ટકાનો વધારો કરીએ કે જેથી ગતિ ઉર્જામાં 44% વધારો થાય. તો ગતિ ઉર્જામાં 44% વધારો થાય. ભાઈ રકમ લખાઈ ગઈ? બોલો ભાઈ રકમ લખાઈ ગઈ? હા સર. ઓકે, તો આજે આટલું રાખું છું, કારણ કે મારે 4 વાગે બીજે લેક્ચર છે.